હેલો ફ્રેન્ડ્સ વાઘેલા એજ્યુકેશનમાં વાશિષ વાગેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જે ગૌણ સેવાને લગતા જે મહત્ત્વના અતિ ઉપયોગી પ્રશ્નો છે અને મિત્રો જે બુકમાંથી જે અત્યાર સુધી પૂછાતું હોય છે જેવા કે સાંસ્કૃતિક વારસાની વાત કરું તો જોરાવરસિંહ જાદવ છે હસુદાબેન સેદાણી છે અને રજની વ્યાસની બુકમાં જે પૂછાતા હોય પ્રશ્નો કાઢવાનો પ્રયત્ન કર્યો છે વિજ્ઞાન તેમજ ગુજરાતી વ્યાકરણ છે એના જે અતિ ઉપયોગી પ્રશ્નો છે એ પણ કાઢવાનો પ્રયત્ન કરેલો છે જોઈએ પહેલો પ્રશ્ન ફાઈલેરિયા સીસ કયા સૂક્ષ્મ જીવો થતો રોગ છે ફાયલેરિયા ફાયલેરિયા સીસ કયા સૂક્ષ્મ જીવો થતો રોગ છે તો મિત્રો પ્રજીવથી થતો રોગ છે અને આપણને ખબર છે પ્રજીવથી કયા કયા રોગો થાય પાયોરિયા છે કાલા આઝાર છે મેલેરિયા છે મરડો છે આ બધા રોગ છે મિત્રો પ્રજીવથી થાય છે કેમ થાય ફરી એકવાર બોલું ખાસ યાદ રાખી લેજો મિત્રો ફાઇલેરિયા સીસ તો છે જ તે પરંતુ કાલા આઝાર પાયોરિયા મેલેરિયા મરડો જેવા મિત્રો રોગો છે એ પ્રજીવિત થતા રોગો છે ખાસ યાદ રાખી લેજો બીજો પ્રશ્ન વસ્તુ પરથી આવતા પ્રકાશને નેત્રમણી સુધી લઈ જવાનું કાર્ય કરનાર અવયવ કયો છે મિત્રો વસ્તુ પરથી આવતા પ્રકાશને નેત્રમણી સુધી લઈ જવાનું કાર્ય કરનાર અવયવ છે કીકી કયું છે મિત્રો કીકી ખાસ યાદ રાખી લેજો વસ્તુ પરથી આવતા પ્રકાશને નેત્રમણી સુધી લઈ જવાનું કાર્ય છે કીકી કરે છે ત્રીજો પ્રશ્નની વાત કરીએ કોના સહકારથી અમૂલ ડેરીએ ભારત દેશમાં દૂધમાંથી પાવડર બનાવવાની પદ્ધતિ મેળવી તો એ વ્યક્તિ કોણ હતો મિત્રો એના સહકારથી છે અમૂલ ડેરીએ ભારતમાં ભારત દેશમાં દૂધમાંથી પાવડર બનાવવાની જે પદ્ધતિ છે મેળવી હતી તો એ નામ છે મિત્રો એચ એમ દલાયા કોણ છે મિત્રો એચ એમ દલાયા તો પ્રશ્ન કોના આમંત્રણથી ડૉક્ટર વર્ગીસ કુરિયન અમૂલ ડેરીની પ્રવૃત્તિમાં જોડાયા કોના આમંત્રણથી ડૉક્ટર વર્ગીસ કુરિયન વર્ગીસ કુરિયન ખબર હોવી જોઈએ જે શ્વેત ક્રાંતિના પ્રણેતા છે અને અમૂલ ડેરીની પ્રવૃત્તિમાં જોડાયા

તે ઈરાનના પારસીઓ સંજણ પહોંચતા પહેલાં સૌરાષ્ટ્રમાં મિત્રો ઓગણીસ વર્ષ રોકાયા હતા જે સ્થળ છે દીવ સાતો પ્રશ્ન જ્ઞાન ગંગોત્રી અને વિજ્ઞાન કોષ જેવી વિશેષ પ્રવૃત્તિ માટે માતબર દાન કરનાર મહાનુભાવ કોણ હતા જ્ઞાન ગંગોત્રી અને વિજ્ઞાન કોષ જેવી વિશેષ પ્રવૃત્તિ માટે માતબર દાન કરનાર મહાનુભાવ હતા મિત્રો ચૂનીલાલ ભાવસાર કોણ હતા ચૂનીલાલ ભાવસાર જે જ્ઞાન ગંગોત્રી અને વિજ્ઞાન કોષ જેવી પ્રવૃત્તિ વિશેષ પ્રવૃત્તિ છે માદ બધાનના મહાનુભાવ હતા ચુનીલાલ ભાવસાર આઠો પ્રશ્ન ભાવનગર દરબાર સેવિંગ બેંકની સ્થાપના કોણે કરી હતી તો ખાસ યાદ રાખી લેજો મિત્રો ભાવનગર દરબાર સેવિંગ બેંકની સ્થાપના કરી હતી ભાવસિંહજી બીજાએ મિત્રો બધી વખતે તખ્સિંહજી નહીં આવે ખાસ યાદ રાખી લેજો શામળદાસ કોલેજની સ્થાપના કરી હોય તો તખ્તસિંહજીએ કરી પરંતુ આ પ્રશ્ન પૂછાઈ ગયો ખાસ યાદ રાખી લો ભાવનગર દરબાર સેવિંગ બેંકની સ્થાપના છે એ ભાવસિંહજી બીજાએ કરી અને આપણે જાણીએ છીએ શામળદાસ કોલેજમાં ગાંધીજીએ જે અભ્યાસ કરેલો છે શામળદાસ કોલેજની સ્થાપના અઢારસો ચોર્યાસીમાં થઈ હતી પણ ખાસ યાદ રાખી લેજો ભાવનગર દરબાર સિંહ બેંકની સ્થાપના છે કોણે નવો પ્રશ્ન મિત્રો આદિવાસી જનજાતિના અઠવાડિયામાં સોમવાર માટે કયો શબ્દ પ્રયોજવામાં આવે છે તો આદિવાસી જનજાતિના અઠવાડિયામાં સોમવાર માટે બંધાય પાડીયો શબ્દ પ્રયોજવામાં આવે જે સોમવાર માટે કયો શબ્દ પ્રયોજાય છે મિત્રો બંધાય પાડીયો શબ્દ પ્રયોજાય છે પ્રશ્ન ધમાલ નૃત્ય બીજા કયા નામ ઓળખવામાં આવે છે તો ધમાલ નૃત્યને બીજા છે મશીરા નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે ધમાલ નૃત્યનું બીજું નામ છે મશીરા નૃત્ય તો ખાસ યાદ રાખી લો એની વિશે થોડીક આપણે ફેક્ટ જાણવી જરૂરી છે જે મિત્રો સિદ્ધિઓનું નૃત્ય છે આપણે જાણીએ છીએ ધમાલ નૃત્ય છે જે અને બીજા નામે ઓળખાય છે મશીરા નૃત્ય આ પ્રસંગે વગાડવામાં આવતો ઢોલ મુશીરા નામ ઓળખે છે મિત્રો મછીરાની મુશિરા નામ ઓળખે છે એ પ્રસંગે જે ઢોલ વગાડવામાં આવે છે તેને મુશીરા તરીકે ઓળખવામાં આવે છે ત્યારે નાની ઢોલકીને ધમાલ કહે છે નાની જે ઢોલકી હોય છે એને ધમાલ કહે છે સ્ત્રીઓના વાજિંત્રોને માય મિશ્રા અથવા તો મિત્રો સોલાની નામે ઓળખવામાં આવે છે સ્ત્રીઓ જે વાજિંત્રો વગાડે છે તેને માય મિશ્રા અથવા તો સોલાની નામે ઓળખવામાં આવે છે મિત્રો તો આ જે ફેક્ટ આપણને મળી છે જોરાવર્ષી બુકમાંથી મળેલી છે મિત્રો અને મિત્રો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો જેથી મિત્રો આવા વિડીયો તમને છે એ મળતા રહે કેમકે આ પ્રશ્નો કાઢવામાં છે એ ઘણી બધી મહેનત થતી હોય છે તો એક લાઇક તો બને જ છે અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ પણ કરજો અગિયાર પ્રશ્નની વાત કરીએ સંસદમાં બજેટ પસાર કરવાની પ્રક્રિયા દરમિયાન ખર્ચ માટે બજેટનો કેટલો ભાગ અથવા બે મહિના ચાલે તેટલી ધનરાશિ લેખાનુદાન પ્રસ્તાવ તે સંસદની સંચિત નિધિમાંથી મંજૂર કરી શકાય છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મિત્રો ખાસ યાદ રાખી લો સંસદમાં બજેટ પસાર કરવાની પ્રક્રિયા દરમિયાન ખર્ચ માટે બજેટ પસાર થાય ત્યારે આપણે ખર્ચ જે કરવાનો હોય મિત્રો જે અગાઉથી જરૂર પડતી હોય આપણને ખર્ચ માટે બજેટનો કેટલો ભાગ તો મિત્રો વન ઓફ સિક્સ ભાગ અથવા તો બે મહિના ચાલે તેટલી ધનરાશિ છે લેખાણુ પ્રસ્તાવ સંસદની સંચિત નીતિમાંથી મંજૂર કરી શકાય છે તો ખાસ યાદ રાખેલી વન સિક્સ અથવા બે મહિના ચાલે તે ધનરાશિ લેખાણુ ધન પ્રસ્તાવિત સંસદની સંચિત નીતિમાંથી છે એ મંજૂર કરી શકાય છે પારો પ્રશ્ન સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા પ્રથમ વખત કયા કેસમાં જાહેર રીતની અરજીની વ્યાખ્યાત કરાઈ હતી તો સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા પ્રથમ વખત છે એ એસપી ગુપ્તા વિરુદ્ધ ભારત સંઘ એ મિત્રો કેસ છે એ જાહેર રીતની અરજીને વ્યાખ્યાત કરાઈ હતી તો ખાસ યાદ રાખી લો સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા પ્રથમ વખત છે આ જે કેસ છે એમાં જાહેર રીતની અરજીને વ્યાખ્યાત કરાઈ હતી કેસનું નામ છે મિત્રો એસપી ગુપ્તા વિરુદ્ધ ભારત સંઘ તેનો પ્રશ્ન બંધારણના કયા અનુચ્છેદમાં વ્યવસ્થા કરવામાં આવી છે કે પ્રત્યેક રાજ્ય શિક્ષાના પ્રાથમિક સ્તરે ભારતમાં શિક્ષણના પ્રાથમિક સ્તરે માતૃભાષામાં શિક્ષણની પર્યાપ્ત સુવિધા ઊભી કરવાનો પ્રયાસ કરે તો બંધારણનો કયો અનુચ્છેદ છે મિત્રો એની અંદર એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે પ્રત્યેક રાજ્ય શિક્ષણના પ્રાથમિક સ્તરે માતૃભાષામાં શિક્ષણની પર્યાપ્ત સુવિધાઓ છે ઊભી કરવાનો પ્રયાસ કરે તો એ મિત્રો અનુચ્છેદ છે ત્રણસો ને પચાસ નંબરનો કયો અનુચ્છેદ છે ત્રણસો પચાસ ખાસ યાદ રાખી લેજો ચૌદ પ્રશ્ન વાત કરીએ રાજ્ય સરકાર દ્વારા નિમાયેલ તપાસ પંચનો અહેવાલ વિધાનસભામાં કેટલા સમયગાળામાં રજૂ થવો જોઈએ તો રાજ્ય સરકાર દ્વારા નિમાયેલ તપાસ પંચનો અહેવાલ છે મિત્રો વિધાનસભામાં છ મહિનાનો જે સમયગાળો છે એમાં રજૂ થવો જોઈએ મિત્રો મિત્રો જેને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો તેને સબસ્ક્રાઈબ કરી લેજો પંદર પ્રશ્ન ગુજરાત રાજ્યની એકસો બ્યાસી વિધાનસભાની બેઠકોમાં એસસી અને એસટી માટે અનામત બેઠકો કેટલી છે તો મિત્રો એસસી અને એસટી માટે શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબ શેડ્યુલ કાસ્ટ માટે છે તેર અને શેડ્યુલ ટ્રાઈબ માટે છે સત્યાવીસ શેડ્યુલ ટ્રાઇબ ટ્રાઇબ માટે છે એ સૌથી વધારે છે આપણે જોઈ શકીએ સી છે બી આલ્ફાબેટની અંદર સી પહેલાં આવે છે અને ટી પછી આવે છે એટલે મિત્રો સીમાં છે ઓછા આવશે એટલે કે તેર એસસીમાં તેર છે અને મિત્રો એસટીમાં છે સત્યાવીસ તેર દૂધ એક વધારે દેવાનું એટલે સત્યાવીસ એવી રીતે યાદ રાખી શકાય સોળો પ્રશ્ન ઈસવીસન ઓગણીસો છ્યાસીના સર્વ ઈસવીસન ઓગણીસો છ્યાસીમાં રચવામાં આવેલી કઈ સમિતિએ પંચાયત રાજને બંધારણીય દરજ્જો આપવાની ભલામણ કરી હતી તો એ સમિતિ છે મિત્રો એલ એમ સિંઘવી સમિતિ તો અહીં એ યાદ રાખવાનું છે એલએમ સિંઘવી સમિતિની રચના ક્યારે કરવામાં આવી હતી તો ઓગણીસો છ્યાસીમાં કરવામાં આવી હતી તો મિત્રો જોઈ શકો છો આ પ્રશ્નમાં એમ જ પૂછી આવે તો પણ જવાબ આવી જાય કે એલ એમ સિંઘવી સમયની રચના ક્યારે કરવામાં આવી હતી ઓગણીસો છ્યાસીમાં તો ઓગણીસો છીમાં કઈ સમિતિની રચના કરવામાં આવી હતી એલએમ સિંઘવી પરંતુ મિત્રો એને પ્રશ્ન છે વધારે પૂછવાનો પ્રયત્ન કરેલો છે આવી રીતે મિત્રો ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રશ્ન પૂછી લેતા હોય છે પ્રશ્ન ઝીણાભાઈ રતિનજી દેસાઈ આપણે જેને સ્નેહ રશ્મિ કહીએ છીએ તેનો જન્મ ક્યાં થયો હતો મિત્રો એનો જન્મ થયો હતો વલસાડ જિલ્લાના ચીખલી ખાતે હાલમાં મિત્રો નવસારીમાં આવેલો છે ચીખલી એ પણ ખાસ યાદ રાખી લેજો ચીખલી છે નવસારીનો તાલુકો છે આઠનો પ્રશ્ન ઈસવીસન સોરી મિત્રો અનુચ્છેદ સાત મુજબ કઈ તારીખ પછીના ભારતના પ્રદેશમાંથી વર્તમાન પાકિસ્તાનમાં ગયેલ વ્યક્તિ ભારતનો નાગરિક ગણાશે નહીં મિત્રો અનુચ્છેદ સાતમાં શી વાત થયેલી છે કઈ તારીખ પછી ભારતના પ્રદેશમાંથી વર્તમાન પાકિસ્તાનમાં ગયેલ વ્યક્તિ ભારતનું નાગરિક ગણાશે નહીં તો એ મિત્રો તારીખ છે પહેલી માર્ચ ઓગણીસો સુડતાલીસ પછી છે મિત્રો ભારતના પ્રદેશમાંથી વર્તમાન પાકિસ્તાનમાં ગયેલ વ્યક્તિ ભારતનો નાગરિક ગણાશે નહીં એવું અનુચ્છેદ સાત કહે છે સાથે આપણે એ પણ યાદ રાખી લઈશું કે જે લોકો પાકિસ્તાનમાંથી ભારત પર ફર્યા તેની નાગરિકતા વિશે અનુચ્છેદ છમાં વાત થયેલી છે પાકિસ્તાનમાંથી ભારતમાં આવે તો છ અને ભારતમાંથી પાકિસ્તાનમાં જાય તેની માટે સાત ખાસ યાદ રાખી લેજો તો આ મિત્ર વાત થયેલી છે એટલે પાકિસ્તાન એટલે ભારતના પ્રદેશમાંથી વર્તમાન પાકિસ્તાનમાં ગયેલું હોય તે ખાસ યાદ રાખી લેજો અનુચ્છેદ નંબર સાત છે અને તારીખ કઈ છે એ નાગરિક ગણાશે નહીં એ માટેની પહેલી માર્ચ ઓગણીસો સુડતાલીસ ઓગણીસમો પ્રશ્ન અન્નળી કયો સમાસ છે અન્નળી કયો સમાસ છે તે સમાસ છે મિત્રો મધ્યમપદ લોપી એ સમાસ છે કયો સમાસ છે મધ્યમપદ લોપી વિશ્વ પ્રશ્ન પ્રગતિ પ્રગતિ કયો સમાસ છે પ્રગતિ મિત્રો છે તત્પુરુષ સમાસ કયો છે તત્પુરુષ સમાસ હવે મિત્રો થોડાક સિનોને જોઈ લઈએ આજ માટે એમ્પલ એમ્પલ એટલે સફિશિયન્ટ થાય એમ્પલ એટલે થાય પૂરતું તો સફિશિયન્ટ એટલે પણ પૂરતું થશે સ્પેલિંગ ખાસ યાદ રાખી લેજો સફિશિયન્ટનો કન્સાઈસ કન્સાઈસ એટલે મિત્રો બ્રીફ થશે ટૂંકાણ જેને આપણે કહીએ શોર્ટ ફોર્મ ટૂંકું જે કરવું હોય એને ટૂંકણ કરવું એને મિત્રો કંસાઈ એટલે કે બ્રીફ થઈ છે કોન્સિલ કોન્સિલ એટલે છુપાવું થાય હાઈટ એટલે પણ છુપાવું થાય તો પણ એટલે સફિશિયન્ટ કન્સાઇટ એટલે બ્રીફ કોન્સિલ એટલે હાઇડ આ મિત્રોને સમાનાર્થી હતા જો તમે મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો જેથી આવડે અપડેટમાં સમયસર મળતી રહે અને મિત્રો સબસ્ક્રાઈબ કર્યા પછી બે આઇકન જરૂરથી દબાવજો જેથી મિત્રો અપડેટ છે તમને દર વખતે મળતી Right. Thank you, friends.